आज आपणे प्रकरण 10 वर्तुळ धोरण 10 मां एकाद बीजी बे राइडर एकाद जोई लीए अने त्यार पछी केटलाक जे दाखला छे एनी पण वातो करीशुं, बराबर छे? अने पछी शुं आवे छे तमारुं, बराबर छे? एनी आपणे थोड़ी चर्चा करी लईशुं। तमने खबर छे એ વર્તુળ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને બે બિંદુમાં છેદે છે। આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, એટલે તમને કહેવું પડશે। એક વર્તુળ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને બે બિંદુમાં સ્પર્શે છે। એક વર્તુળ છે અને અહીંયાથી તમે આ બે સ્પર્શક તો દોરી દો છો, સ્વાભાવિક છે, બરાબર છે? આમ તમે દોરશો, અહીંયા બિંદુ એ છે અને અહીંયા તમે બીસી દોરો છો। तो त्रिकोण एबीसी बाजू बीसी ने बी मां छेदे छे स्पर्श, लंबाई ए बी अने लंबाई ए सी ने अनुक्रमे क्यू अने आर मां स्पर्शे छे, आपणे बतावी दीधुं। બરાબર, હવે એક વસ્તુ તમે પ્રમેય 10.2 મુજબ તમે એવું તો કરી શકો છો ને, પીપી બરાબર પ્રમેય 10.2 મુજબ બીપી બરાબર બીક્યુ અને પીસી બરાબર સીઆર, કારણ એ ભૂલી જાઓ, અત્યારે એને તમે ભૂલી જાઓ તો ઓ કેન્દ્રિત વર્તુળનું બહારનું બિંદુ બી છે એટલે એનો સ્પર્શક બીપી અને બીક્યુ થઈ જાય અને એની સ્પર્શક ને, અને બીજો બિંદુ વર્તુળની બહાર સી છે તો સીપી અને સીઆર પણ એના સ્પર્શકોની સ્પર્શક થાય અને એક્યુ બરાબર એઆર, કારણ કે એ જો વર્તુળની બહારનું બિંદુ હોય તો એક્યુ બરાબર એઆર થઈ જાય, બસ, કારણ કે બી સી અને એ વર્તુળની બહારના બિંદુઓ છે। એક વસ્તુ યાદ રાખવાનું છે, બિંદુઓ બી સી અને એ વર્તુળની બહારના બિંદુઓ છે, બહારના ભાગમાં આવેલા છે, આવું નથી। હવે તમે એક કામ તમારું પૂછ્યું, એક્યુ બરાબર યાદ કરો તો તમને શું મળે? હવે એક્યુ બરાબર યાર, બરાબર, એક્યુ એટલે શું? તો એબી વત્તા બીક્યુ થાય, એબી વત્તા બીક્યુ બરાબર એસી વત્તા સીઆર, કારણ લખો, લખી દેવાનું એ ડેસ બી ડેસ ક્યુ તથા એ ડેસ સી ડેસ આર, એનો મતલબ એ બીજો સમરેખ છે। પણ એબી બરાબર તો આપણે બીક્યુ બરાબર તો કંઈક લખેલું છે, એબી વત્તા એપી બરાબર એસી વત્તા સીપી, બરાબર, આ જે વસ્તુ લખેલા છે એનો આપણો ઉપયોગ છે। પ્રમેય 10.2 મુજબ લખેલું છે એટલે તમને બી ખબર પડશે કે આવે છે, બરાબર, બહુ સરસ છે બેટા। ત્રિકોણ એબીસી ની પરિમિતિ એટલે શું બેટા? એબી વત્તા બીસી વત્તા એસી, પણ બીસી બરાબર તમે શું લખી શકો? બીપી વત્તા પીસી વત્તા એસી, બરાબર છે, કારણ કે બીસી બરાબર બીપી વત્તા પીસી, બી ડેસ બી ડેસ, હવે આ બંને વેચી નાખો, એબી વત્તા બીપી પ્લસ પીસી વત્તા એસી, બરાબર છે? પરિણામ એક પરથી
बराबर आप अपना नीचे ले गया बहुत सरस वस्तु है समझा जाए थोड़ी दाखला एक्जाम्पल उदाहरण टेक्स में आप उदाहरण है आप गणेलू बराबर उदाहरण नंबर बे बहुत सरस प्रश्न पूछेलो मतलब एक क्यू जे थाय छे आखा त्रिकोणनी परिमितिना अर्धो थाय छे बराबर बाकी हवे दाखलो छे एक जोईए ओ केंद्रित वर्तुळ आ उदाहरण त्रीजू चौथो आवडे एवं छे चौथों एक जो अमे करेलू आर बराबर तमारे शोधवानुं हतुं तो तमने मैं कही दीधेलू हतुं के काटकोण त्रिकोण होय तो एने काटखूणो बनावती बाजूओना मापनो सरवाळामांथी कर्ण माप बाद करी बे वडे भागवामां आवे तो તમારા ત્રિજ્યાનું માપ પડી જાય છે બરાબર છે એવું આપણે વાત થઈ ગઈ એટલે એ બધું આપી દીધેલું છે એ બધા ચોરસ છે આ તે બધું લખેલું છે તમે થઈ શકે એમ છે બરાબર છે चलो आगे ओ केंद्र अने 5 सेमी त्रिज्याळा एक वर्तुळमां जीवा पी क्यू नी लंबाई 8 सेंटीमीटर छे पी अने क्यू परना स्पर्शको टी बिंदुमां छेदे छे पी अने एटले ओ केंद्रित वर्तुळ छे 5 सेमी त्रिज्या छे अने पी क्यू एनी जीवा छे अने पी अने क्यू मांथी स्पर्शको जे बहारना बिंदुमां टी बिंदुमां छेदे छे तो टीपी नी लंबाई शोधो કોની ટીપી ની લંબાઈ શોધો છે તો તમારે એક જ કામ કરવાની અંદર શરત જ લખી દેવાની પહેલા તમારે ઓઆર શોધી કાઢવું પડશે બરાબર છે 5 સેમી છે ઓઆર એ તમારે શોધવા જોઈએ છે અને જીવાની લંબાઈ 8 છે એટલે અડધી 4 થઈ જશે એટલે ઓઆર સ્ક્વેર તમને મળી જશે એના પરથી ઓઆર પણ તમારે આવી જશે અને ત્રિકોણ ઓ પી ટી અને ઓ પી આર અથવા ઓઆર પી બંને કાટખૂણા થઈ જશે અને ઓ પી ઓ ટી અને પી ઓ આર એક જ ખૂણો થઈ જશે બહુ મસ્ત પ્રશ્ન આપી દે જોઈ લ્યા ઓ કેન્દ્રમાં 5 સેમી ત્રિજ્યા છે પી ક્યુ એની લંબાઈની જીવા છે અને પી અને ક્યુ માંથી બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક ઓ ટી બિંદુ સ્પર્શે છે બહુ સરસ પ્રશ્ન છે આ ઉદાહરણ જ છે ત્યાંથી જોઈએ છે બરાબર એટલે અથવા સાધ્ય હોય જે હોય એ તમે જોઈ લેજો કેન્દ્રિત વર્તુળ છે અને એમાં જવા જીવા પીક્યુ આપેલો છે અને પીક્યુ ની લંબાઈ 8 છે પહેલા હું આટલું દોરીશ અને ત્રિજ્યા તમને જે આપી દીધેલ છે બેટા એ 5 સેમી છે બહુ ધ્યાન આપો તમે તો આવડી જવું છે વસ્તુ કઈ અઘરી નથી
ओ કેન્દ્રિત છે આ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે જે ત્રિજ્યાઓના માપ તમને આપી દીધેલા છે 5 cm જુઓ પહેલા આપણે જ વસ્તુ વિચારતો બીજું બધું છોડો પછી થોડું થોડું જુઓ અને PQ તમારી જે જીવા છે એની લંબાઈ છે 8 cm છે જીવાની લંબાઈ જો હું આ ત્રિકોણમાં આમ દોર દઉં તો M અથવા તમારી બુકમાં R આપેલો છે હું R લખીશ તો OR એ જીવાની શું થશે OR લંબ PQ થાય बराबर छे अने आर बिलोंग्स टू पी क्यू थशे એટલે કે પી ડેશ આર ડેશ ક્યુ થાય બરાબર માટે પી આર બરાબર આર ક્યુ બરાબર એક દ્વિતીયાંશ પી ક્યુ થાય એટલે એક દ્વિતીયાંશ આર ડેશ ભાગે 4 મળી ગયા 4 સેન્ટીમીટર હવે જુઓ સામે ત્રિકોણ POR માં R 90 છે બરાબર ધ્યાન રાખો ત્રિકોણ અહીંયા આવી જશે લઈ લખી દો ત્રિકોણ POR માં ખૂણો R બરાબર 90 છે એટલે PRO કેવો ત્રિકોણ થઈ ગયો કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ વાપરો तो PO स्क्वायर बराबर OR स्क्वायर बत्ता PR स्क्वायर दिखे से पांचवो स्क्वायर बराबर OR स्क्वायर बत्ता त्रणो अरे सॉरी चारनो स्क्वायर 25 माइनस 16 पांचवो स्क्वायर 25 चारनो स्क्वायर अपने सीधा बात कर दिए बराबर OR स्क्वायर माटे OR स्क्वायर बराबर 9 बराबर 3 નો સ્ક્વેર માટે OR તમને કેટલા મળે છે 3 મળે છે હવે આ ત્રિકોણ માટે R 90 છે અને આ બંને સ્પર્શકોણ તમે આમ દોરો છો ઠીક છે તો પછી OPT અને ORT પણ કેટલા અંશના ખૂણા છે બસ આ વસ્તુ તમને ખબર પડી જાય એવું એને આપી દીધું છે त्रिकोण ओपीटी मा अने त्रिकोण ओआरपी मा बराबर ध्यान रखियो भाई त्रिकोण ओपीटी मा अने त्रिकोण ओआरपी मा बराबर छे ने तमारे कई वस्तु लखवानो खूणो एक ज बाजुना त्रिकोण नी वात करजो एक ज बाजुना करो त्रिकोण ओपीटी मा खूणो ओपीटी बराबर खूणो ओआरपी अने पीओटी पीओटी बराबर पीओआर खूणो पीओपीटी बराबर खूणो ओआरपी काटखूणा खूणो पीओटी बराबर खूणो पीओआर एक ज खूणो बने एक गया ने तो बने खूणा एक हे तो हम तो खूखू शरत मुजब बने त्रिकोणों समरूप छे कहवाय छे तो खूखू शरत परथी त्रिकोण ओपीटी समरूप त्रिकोण ओआरपी छे બરાબર સમરૂપ ત્રિકોણ ઓઆરપી થઈ ગયું તમારું તો પીટી ના છેદમાં તમે ઓપી લખી શકો અને ઓઆર ના છેદમાં ઓપી લખી શકો અરે ઓઆર બસ પીટી છેદમાં આરપી
पीटी छेद मा आरपी हाँ बराबर ओपी छेद मा ओआर पीटी छेद मा पीआर बराबर ओपी छेद मा ओआर आ त्रिकोण नो वात करवानी छे और तमारी पासे पीटी नो मूल्य तो शेनी ये सूत्रानो छे पीआर तमे लावी दीधेला छे 400 ने ओपी तमारी पासे छे 5 cm અને OR છે 3 માટે PT બરાબર 5 ગુણ્યા 4 ભાગ્યા 3 માટે PT બરાબર 20 છે સરસ પ્રશ્ન પૂછે છે ઉદાહરણ કે સ્વાધ્યાય હોય તમારે બરાબર છે ओ केंद्र અને 5 સેમી ત્રિજ્યા વર્તુળમાં PQ જીવા છે જેની લંબાઈ 8 સેમી છે P અને Q માંથી દોરેલા સ્પર્શકો T બિંદુએ સ્પર્શે છે T માં છેદે છે તો TP ની લંબાઈ શોધો એટલે સ્પર્શકની સ્પર્શ લંબાઈ સરસ પ્રશ્ન આપી દેવો છું આ તમે ધોરણ 9 પ્રમાણે પાયથાગોરસ પ્રમાણે બાકી આટલું જ 9 છે તમારું બરાબર છે આ જે છે તમે ધોરણ 9 માં ભણીને આવ્યા છો પાયથાગોરસ બાકી મેં આટલું જ 9 કર્યું છે હવે એવો જ એક બીજો દાખલો છે જે જોઈ લઈએ જરા પછી તમારે એક માર્ક્સ વાળા જે પ્રશ્નો છે એની વાતો આવશે આપેલ આકૃતિમાં AB અને CD ઓવન અને ઓટો ના કેન્દ્રો ધરાવતા બે અસમાન વર્તુળના સામાન્ય સ્પર્શકો છે AB અને CD ઓવન અને ઓટો ને કેન્દ્રો ધરાવતા તેવા સ્પર્શકો છે પણ સાબિત કરો કે AB બરાબર CD થાય છે તો ઓવન અને ઓટો કેન્દ્ર ધરાવતા વર્તુળો અસમાન છે એટલે ત્રિજ્યાઓ બંનેની અલગ અલગ છે અલગ અલગ ત્રિજ્યા હશે પણ કેન્દ્રો પણ અલગ અલગ છે એટલે સમકેન્દ્રીય વર્તુળો નથી પણ અને સ્પર્શક સામાન્ય AB અને CD સમાંતર પણ નથી તો લંબાવેલા AB અને CD જો બહારના બિંદુ P માં છેદતા હોય તો 10.2 મુજબ PA બરાબર PB પણ થશે અને PC બરાબર PD પણ થઈ જશે PA બરાબર PC PB બરાબર PD થઈ જશે PB બરાબર PD હોય તો AB અને CD મળી જશે બરાબર છે બહુ સરસ પ્રશ્ન કરેલો છે બે અસમાન વર્તુળો આપેલા છે આ તમારા સ્વાધ્યાયના આકલા કે ઉદાહરણ તમે દોરી લેજો બરાબર છે સાતમો કે એવો દાખલો છે કે જે ઉદાહરણ કે જીવ હોય તમારા મોટા ભાગના ઉદાહરણ થઈ જાય છે અને આવા ઉદાહરણ કોઈ એક સમ પૂછાતા હોય છે છઠ્ઠું છે આકૃતિ તમને આપી દીધેલ છે જોયો આ પ્રકારની મોટું વર્તુળ છે એની સામે નાનું વર્તુળ છે હવે અહીંથી તમારે આને આમ જોઈન્ટ કરવાનું છે બસ આવી એની વાત છે આ ફૂટપટ્ટી ના હોય ત્યારે થોડીક તકલીફ મને પડે છે એટલે તમારે તો ફૂટપટ્ટી હોય એટલે તમારે વાંધો ન આવે બરોબર ને આમ જોવું બસ અહીંયા એ છે આને લંબાઈ લંબાઈ દો આને લંબાઈ લંબાઈ દો અહીંયા સી છે બધા છે કડી હશે જે બિંદુ હોય તે ટમાટો લખવાનું છે બરાબર છે આનું કેન્દ્ર ઓવન છે આનું કેન્દ્ર ઓટો છે અહીંયા બી છે અહીંયા ડી છે અહીંયા પી છે 10.2 પ્રમાણે તમે એટલું તો કહી શકો મને કે ઓવન અને ઓટોના કેન્દ્ર ધરાવતા વર્તુળના અસમાન હોવાથી સ્પર્શકો AB અને CD સમાંતર તો ના જ હોય કદી સમાંતર હોઈ શકે નહીં બરાબર છે ધારો કે લંબાવેલા AB અને CD બહારના બિંદુ P માં છેદે છે તો 10.2 માં બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોને આ બંને AB અને CD ને લંબાવેલો એ બહારના બિંદુ P માં મળે છે અને બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની સ્પર્શ લંબાઈ કેવી હોય છે સમાન હોય છે તો પ્રમેય 10.2 મુજબ તો AP બરાબર PC થાય અને PB બરાબર PD થશે
આવું થઈ શકે એનું કારણ તમને કારણ કે એપી અને પીસી સરખા થશે આ વર્તુળ માટે અને આ વર્તુળ માટે પીબી અને પીડી સરખા કારણ કે સ્પર્શકોની સ્પર્શ લંબાઈ આપણે સમાન હોય હવે તમે એપી માંથી પીબી બાદ કરો તમને શું મળશે હવે એપી માઇનસ પીબી બરાબર પીસી માઇનસ પીબી તો તમને શું મળશે ઓવન અને ઓટો કેન્દ્રમાં ધરાવતા વર્તુળો અસમાન હોવાથી તેઓના સામાન્ય સ્પર્શક એબી અને સીડી સમાંતર અથવા કેન્દ્રમાં કેન્દ્રો ઓવન અને ઓટોમાંથી લંબાવેલા સ્પર્શકો અને દોરેલા સ્પર્શકો એબી અને સીડી કેન્દ્રો સમાન ન હોવાથી સમાંતર નથી તો લંબાવેલ એબી અને સીડી લંબચોરસ લંબાવેલા સીડી પી બિંદુ આગળ છેદે છે તો પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની સ્પર્શ લંબાઈ સમાન હોય છે જો સ્પર્શકોની સ્પર્શ લંબાઈ સમાન હોય તો એપી બરાબર પીસી થશે પહેલા વર્તુળ માટે અને બીજા વર્તુળ માટે પીબી બરાબર પીડી થાય છે હવે તમે બાદબાકી કરો એપી માંથી પીબી બાદ કરો અને પીસી માંથી પીડી બાદ કરો એબી બરાબર સીડી થશે આવી જશે હવે કેટલાક ઉદાહરણો છે સમકેન્દ્રીય વર્તુળ એવા જે દાખલા છે તમારા હોમવર્કમાં તમારે કરવા પડે એમ છે આવા ચોપડીમાં પણ દાખલા હશે બરાબર છે એ તમને આ તકતે આપવામાં આવશે એ તમે જોઈ લેજો બે ત્રણ દાખલા છે એવા ત્રિકોણ એબીસીમાં એબી 20 બીસી 21 હોય તો અંતઃત્રિજ્યા કાટકોણ ત્રિકોણ માટે જલ્દી થઈ જશે અને જે ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો આપેલ છે બીજી બાજુ આપણે શોધી કાઢવા બરાબર છે જેવું ઉદાહરણ ગણ્યું છે એવો જ એક દાખલો નંબર 7 છે એટલે આવતી વખતે તમને દાખલા આપવામાં આવશે આજના પણ અને પછી કેટલાક હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈ લઈશું એટલે તમારું કામ થઈ જશે ઓકે આવતા વખતે તમારે કદાચ પતી જાય છે બરાબર છે બે પીરિયડમાં તમારું કામ થઈ જશે ઓકે હા તો જો આપણે થોડીક વાર હોય તો આપણે જોઈ લઈએ શું ખ્યાલ માંગે છે તો રકમ છે બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી લખો બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેન્ટીમીટર છે કેટલી છે 25 સેન્ટીમીટર છે બે સમકેન્દ્રો હોમવર્કમાં લખવાના છે બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા 48 સેમી છે ત્રિજ્યા નથી વર્તુળની 48 સેમી લાંબી જેવા નાના વર્તુળને સ્પર્શે છે તો હું આપી દઈશ વાંધો નહીં 25 નાના વર્તુળની ત્રિજ્યા ને આનો વ્યાસ કરી દઉં છું વ્યાસ 48 સેમી હોય તથા મોટા વર્તુળની જીવા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે જીવાની લંબાઈ શું જીવાની લંબાઈ પ્લસ આઈ ચલો બે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે મતલબ વર્તુળ અંદર છે જો એબી બરાબર 6 બીસી બરાબર 7 સેમી
અને સીડી બરાબર 4 સેમી હોય હોય તો એડી શોધો એડી શોધો નંબર 3 ત્રિકોણ એબીસી માં એબી બરાબર 20 बीसी बराबर 21 सेमी अने एसी बराबर 29 सेमी होय तो त्रणे बाजुओने स्पर्शता वर्तुळनी त्रिज्या शोधो मतलब अंतर त्रिज्या शोधो त्रिकोणनी त्रणे बाजुओने स्पर्शता वर्तुळनी अंतः त्रिज्या शोधो बस नंबर 4 ની આકૃતિ દોરી દઉં છું તમારે જાતે કરી દેવાનું છે બરાબર છે ચાર ત્રિકોણ એબીસી આપેલો છે તમને જોઈ લો આની અંદર એક વર્તુળ છે જે આપણે દાખલો ઘણા પ્રકારે તમારે કરવાનો છે આ તમને કહી દઉં છું બરાબર છે એબીસી માં એક કાટખૂણો છે અહીંયા આ કાટખૂણો છે બસ અહીંયા સ્પર્શક કયા બિંદુએ છેદે છે આપે છે DEF આ બાજુ છે આવે એટલે તમે બદલી નાખો તો બી થઈ જાય એવું કશું જરૂરી નથી આ જે માપ છે 30 સેન્ટીમીટર છે અને આ જે માપ છે 7 સેન્ટીમીટર તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે વર્તુળની ત્રિજ્યા તો કેવી રીતે શોધાશે તો તમને મેં જે દાખલા નંબર 12 સ્વાધ્યાયનો કરાયેલો છે સ્વાધ્યાયનો દાખલો કયો કર્યો છે આપણે 12 હું તમને યાદ કરાવ્યો એ 12 માં દાખલા પ્રમાણે તમારે x શોધી અને અહીંયા જો દાખલો તમને કહે છે સ્વાધ્યાય 10.2 ના दाखला नंबर 12 प्रमाणे गणो 12 प्रमाणे गणी अंतवृत्तनी त्रिज्या शोधो अनावी जस बस छे आनो अभ्यास तमारे वधारे करवानो छे आ चार दाखला तमारा आवखत तमारा आ शोधवानो આટલો તમારો હોમવર્ક હશે.